शिरपुर्णेन्दुवदन प्रफुलाम्भो जन्मच्छदसदृश शोभाक्षि कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वर्णिवेशरमणि दर्शनम् मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मै श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો પોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃષ્ણ હરિકૃષ્ણ મહારાજની જય બધા ભક્તોને હદથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથના પરચા વિભાગની અંદર છેલ્લે પ્રકરણ એકસો ને સાડત્રીસમાંની વાત આપણે કલા ભગતની સાંભળી હતી કલા ભગત એની પરીક્ષા લેવા માટે લોકોએ ખોટો આડ નાખી લોઢાનો તપાવેલો ગોળો એમના હાથમાં પકડાવે છે કલા ભગતને ગોળો પકડતા થોડોક સંશય જેવું થાય છે ત્યારે ભગવાન પ્રગટ થઈને કહે છે કે તું ગોળો પકડીને ચાલ તને આંચ પણ આવે નહીં ગોળો પકડીને કલા ભગત ચાલ્યા કુસંગી લોકો દાજી મર્યા અને કલા ભગતની જીત થઈ આવી રીતનો નિષ્કુળન સ્વામીએ પરચો લખ્યો હતો સત્તર કડી પૂર્ણ થઈ હતી આગળ આવે ત્યાંથી સ્વામી લખે છે એમ પર કરીની જજન પ્રતિપાળ વળી વાત કહું એક સારી એક જન હૈયારી ભૂલો નામ રહે નકી નંદાસન ગામ અતિ વળ સારાલ સ્વભાવ જેને દગા પે છે નહીં દાવ સ્વામી કે હવે એક બીજી વાત કરું છું બધાય હરિભક્તો પોતાના હૈયામાં વાતને ધારી લેજો એક ભક્ત કહીએ ભૂલો નામ નંદાસન ગામનો એક ભૂલો નામનો ભગત છે નામ ભૂલો છે છે ભોળો સરળ સ્વભાવનો છે ભૂલો નામ છે પણ જગત તરફ ભૂલેલો નથી જગતને ભૂલેલો છે ભગવાનને ભૂલેલો નથી જેને દગા પેચ દાવ આવડતા નથી ઘણીક વખત જો ધ્યાન ન રાખે તો ભગવાનનો ભગત હોય કહેવાતો હોય ભગત પણ એને દગો કરતાં હારામાં હારો આવડતો હોય દાવ પેચ રમત આ બધું કરતાં એને બહુ સારું આવડતું હોય કપટ કરતાં બહુ સારું આવડતું હોય તો એ ભગવાનનો ભક્ત ન કહેવાય એને કદાચ ભગવાનનો ભક્ત કહેવાય તો પ્રાકૃત પ્રાકૃતમતીવાળો કહેવાય મિંદળીયો ભક્ત કહેવાય મારા જે કીધું મીદળીયો ભક્ત જાણવો એવો ભગત કહેવાય પણ ભગવાનનો ભક્ત હોય એ તો સરળ સ્વભાવનો હોય ભગવાન પોતે સરળ સ્વભાવના છે ભગવાન ભોળા છે આપણે ભોળો એને કહીએ કે જે છેતરાઈ જાય છેતરાઈ જાય એને ભોળો કહેવાય ને ભગવાન આગળ આ જીવ એક હજાર કરોડ વખત ભૂલ કરીને એવું કહે કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ માફ કરતો હવે ફરી નહીં કરું એટલે ભગવાન શું કે કંઈ વાંધો નહીં હવે ફરી ના કરતો બસ માફ મોટા સાધુને કે ને એટલે મોટા સાધુ શું કે હવે ફરી ના કરતા માફ જાઓ ભગવાનને હું પ્રાર્થના કરીશ કે તમને માફી કરી દે એ મોટા પુરુષે કીધું એ ભગવાને જ કીધું એવું હજારો વખત જીવ એમ કે મેં ભૂલ કરી અને ભગવાન અને મોટા પુરુષ એમ કે અમે માફ કર્યું એ ભોળા છે તો શું એ ભોળા છે એટલે શું એને કંઈ ખબર નથી કે આ જીવ આવે હું નહીં કરે ખબર છે પરંતુ ભોળા અને સરળ સ્વભાવના રહેવું એવું જ ભગવાન અને મોટા પુરુષને તાન છે જગત છેતરે તો છેતરાઈ જાવું પણ આપણે કોઈને છેતરવું નહીં દાદા ગુરુજી કહેતા કોઈ છેતરે તો છેતરાઈ જવું પણ આપણે કોઈને છેતરવા નહીં અને ગુરુજી દાદા ગુરુજીનો આપેલો આ આદેશ પોતાના જીવનમાં સારી રીતે પાડી રહ્યા છે એમને ખબર હોય સામેવાળો મારી સાથે ગેમ રમે છે એમને ખબર હોય સામેવાળો મને છેતરે છે એમને ખબર હોય કે સામેવાળો મારી સાથે બનાવટ કરીને અત્યારે વાત કરી રહ્યો છે છતાંય પણ અરે ગુરુજીને ખબર હોય એવું નહીં આપણે બાજુમાં બેઠા હોય તો આપણને ખબર પડે કે આ વ્યક્તિ બનાવટ કરે છે તો મોટા પુરુષને તો પડે જ ને આપણે તો એક અનુમાનિત માનતા હોઈએ એને તો અંતરિયામી પણ દેખાતું હોય છતાંય ગુરુજી છેતરાય પછી ઓલો વ્યક્તિ જાય ત્યારે આપણે પૂછીએ ગુરુજી આવું નથી લાગતું ગુરુજી કે મને ખબર જ છે કે મને છેતરવા આવ્યો તો એ મને જાની જોઈને છેતરવા માગે છે તો છેતરાવું એ જ મારો ધર્મ છે હું એને છેતરાઈ જાઉં તે રાજી થઈ ગયો ને બાકી જો હું છેતરાવું નહીં તો એ જીવ મારાથી દૂર જશે તો એના કલ્યાણની વાત મારે કરવી હશે તો એ થાય નહીં આ જો નજીક હશે તો ક્યારેક વાત કરતા કરતા એનો આત્મા જાગી જશે તો છેતરપિંડી કરવાનું બંધ કરશે અને ભગવાનના માર્ગે સાચું ચાલવાનું ચાલુ કરશે ભગવાન અને મોટા સરળ સ્વભાવના છે ભોળા છે એટલે ભોળાના ભગવાન જે ભોળો થાય જે સરળ થાય એના ભગવાન થાય નરસિંહ મહેતા ભોળાને સરળ દાદા ખાચર ભોળાને સરળ મીરાબાઈ ભોળાને સરળ લાડુબાજી ઉોળાને સરળ મુક્તાનંદ સ્વામી ને સરળ બધા ભોળા અને સરળ સ્વભાવના ભાઈ કોકને બ્રહ્માનંદ સ્વામી જેવું રાખવું પડે કોકને હરખો કરવો હોય તો બ્રહ્માનંદ સ્વામી બહુ સરળતા ના બતાવે લઈ લે પેચમાં એ મહારાજની ઈચ્છાથી મહારાજે આપ્યું એટલું ખાતુક સ્વામી ગોપાલ સ્વામી આગળ કોઈ સ્વામીને છેતરપિંડી કરવા જાય ના છેતરાય એ સહજ એ મહારાજની ઈચ્છાથી એવું પણ મૂળ સ્વભાવ મહારાજનો મોટાનો ભોળો ને સરળ હોય આ ભૂલો ભગત ભોળો ને સરળ છે દગા પેચ કે દાવ એને આવડતા નથી

વિશ્વાસ ભગવાનનો જબરો છે કોઈ કાળે ભગવાનમાંથી એને વિશ્વાસ ડગે એવું નથી એવી એની સમજણ છે ભલે ભોળો છે ભલે ઓછી બુદ્ધિ છે પણ જેટલી બુદ્ધિ છે એમાં એટલું નક્કી કરી રાખ્યું છે કે સર્વ કરતા હરતા એક મહારાજ જ છે મારા મહારાજની મરજી વિના પાંદડું પણ હલતું નથી મારા જીવનની અંદર સુખ અને દુઃખના પરમ દયાળુ દાતા ભગવાન શ્રીહરિ સ્વયં જ છે એના જીવનમાં દુઃખ આવે તો પણ એને એવું દ્રઢ કરી રાખ્યું છે કે દયાળુ એવા મહારાજે મારી પર દયા કરીને આ દુઃખ દીધું હશે અને સુખ દીધું હોય ત્યારે પણ એવું વિચારે છે કે દયાળુ એવા મહારાજે દયા કરીને મને આ દીધું હશે પણ સુખ અને દુઃખ બંનેના ભોગતા મારે થવાનું નથી શ્રીજી મહારાજની ઈચ્છાથી એમાંથી પસાર થવાનું છે જે ભોગતા થાય એ સુખી થાય ને દુઃખી થાય પણ જે ભોગતા ના થાય ફક્ત પસાર થાય જે પસાર થાય એ સુખી પણ ન થાય એ દુઃખી પણ ન થાય એ સહજાનંદના આનંદમાં ડૂબી જાય સુખ અને દુઃખના ભોગતા ના થવાય સુખ ને દુઃખમાંથી પસાર થવાય ભોગતા તો ભગવાનની મૂર્તિ ના થવાય ભોગતા તો ભગવાનના વિશ્વાસ ના થવાય ભોગતા તો ભગવાનના નિશ્ચય ના થવાય ભોગતા તો એકાંતિક ધર્મના થવાય ભોગતા તો સંત સમાગમના થવાય એ એકલું જ ભોજન કરવા યોગ્ય છે ભોગવવા યોગ્ય છે એના જ ભોગતા થવા જેવું છે બાકીના બધામાંથી તો પસાર થવાનું છે ટનલ હોય ટનલની ઉપર ઘણી વખત નદી જતી હોય પર્વત પણ હોય અને દરિયાની નીચે પણ બનાવવાવાળાએ બનાવી છે તો ઉપર પાણી હોય એ ટનલની અંદરથી પસાર થવાય પસાર થવાય પણ પછી કે હું ઉપર જઈને ટનલની ઉપર જઈને બેસું ને એમાં ડૂબું એમાં રહીને નીકળું ના ટનલ બનાવી છે ટનલમાંથી નીકળી જાઉં પણ કોઈ એવું વિચારે કે હું પહાડની અંદરથી મારી જાતે ચડીને નીકળું દરિયાની અંદર તરીને સામે કાંઠે નીકળું નદીમાંથી હામે કાંઠે તરીને નીકળું એમ નહીં ટનલ એમ વિશ્વાસ ભગવાનનો ભગવાનનું સર્વ કરતા હરતા પણ ભગવાનનો નિશ્ચય ટનલ છે અને સુખ દુઃખ છે ને એ પહાડ ને દરિયા ને નદીઓ જેવા છે એ ટનલમાંથી પસાર થઈ જઈએ એટલે સુખ અસર ઉપર ના થાય જેવી રીતે ટનલમાંથી પસાર થતા પાણીની અને પહાડોની અસર આપણી ઉપર નથી થતી એવી જ રીતે એટલી ટનલ પાસ થઈ જાય આ બાજુથી ઘરો ઓલી બાજુ પર રસ્તો આવી જાય એમ આ બાજુ એકાંતિક સત્પુરુષનો સંગ અને ટનલ સુખ દુઃખની જીવનરૂપી પાસ કરે ને નીકળે પેલી ટનલમાંથી આપણે જતા હોઈએ અંધારા જેવું લાગે અને પછી આમ બહાર નીકળવાના ને ત્યાં પ્રકાશ દેખાય દૂરથી બસ સૂર્યનો પ્રકાશ આવી ગયો એમાં સુખ દુઃખ રૂપી એક ટનલ જ ભગવાને જીવનમાં રચી છે એક જ ટનલ બનાવી છે સુખ દુઃખનો દરિયો અને એ દરિયાની અંદર આ વિશ્વાસરૂપી નિશ્ચયરૂપી સર્વ કરતા હતા પણ રૂપી સંત સમાગમ રૂપી ટનલ છે એમાં રહીને આત્મા જો નીકળી જાય તો હામે અનંત અનંત કોટી સૂર્યોનો પ્રકાશ ભેગો કરો એ જેના એક રોમમાં હમાઈ જાય એવા તેજ ટનલ પૂરી થતા દેખાય જાય જીવન પૂરું ટનલ પૂરી કોઈક ટનલની અંદર જાય છે બાકી બધા જ જીવાત્માઓ દરિયાને પાર કરવા ઉપર છબછબિયા કરવા જાય એમાં ડૂબે છે ક્યાંય ના ક્યાંય રખડી જાય છે ભૂલો ભગત ખેતીનું કામ કરે સ્વામિનારાયણ નામ ભજે વિશ્વાસી જબરો વિકાર નામ તો એની અંદર હતો જ નહીં નિષ્કપટ પણ જબરો હતો કપટ નામની વસ્તુ જ નહોતી એટલું યાદ રાખવું આપણે મુક્ષુ તરીકે કે જીવનમાં જે કઈક વસ્તુ એવી છે જે તમને એકલાને જ ખબર છે સારું નહીં ખરાબ આપણા જીવનના ખરાબ પાસાઓ આપણા જીવનના કુકર્મ આપણા જીવનની ખરાબ ક્રિયાઓ જે આપણને જ ખબર છે બાકી એક પરમાત્મા જાણે છે પણ એ વસ્તુની કબૂલાત આપણે આ પૃથ્વી ઉપર મનુષ્ય આકારે મળેલા કોઈ ભગવાનના મોટા પુરુષ પાસે કરેલી નથી તો એ કપટ આપણને અંતકાળ સુધીમાં અથવા અંતકાળે નડશે નડશે એટલા માટે કે કપટ ફક્ત આપણે જ જાણીએ છીએ બીજા કોઈને ખબર નથી ભગવાનને ખબર છે પરંતુ આપણને એમ છે હું એકલો જ જાણું છું બાકી કોઈ જાણતું નથી મને કોઈ કંઈ કર્યું નથી હું આવો જ છું અને પછી અંતકાળ એ બધી સ્મૃતિમાં આવે ત્યારે બધા જ કર્મો આપણને ઘેરી લે માટે ભગવાનના માર્ગે ચાલવાવાળો ઓળો આ બાબતમાં બહુ સાવધાન રહે કે જ્યાં સુધી આપણને સત્સંગની અંદર શરૂઆતનો સમય હોય ત્યારે આપણે એટલા મજબૂત ન હોઈએ એના કારણે આપણને માયા હેરાન કરી જતી હોય એના માયાના કારણે માયાના દોરે આપણે દોરાયા હોઈએ એમાં આપણે ઘણું બધું કપટ મોટા પુરુષો સાથે ભગવાન સાથે કર્યું હોય એકાંતિક ધર્મ સાથે કર્યું હોય સત્સંગ સાથે કર્યું હોય એ બધું જ જો આપણે મોટા પાસે કબૂલ્યું નથી તો આપણને હેરાન કરશે પણ જો કબૂલ લીધું હશે તો ભગવાનને મોટા તો તરત માફ દેશે જાણે કાંઈ થયું જ નથી એવું કરી દેશે અને આપણે માટે મોમુક સુએ આટલી વસ્તુનું ધ્યાન રાખવું કે કપટરૂપી વજન રાખીને મરવું નહીં નિષ્કપટરૂપી હળવાશ અનુભવી લેવી જીવન જીવતા પણ કપટરૂપી પથરા બાંધીને ક્યારેય પણ તરવા માટે મહેનત ન કરવી જો કપટરૂપી આપણી પાસે પથ્થરો હશે તો બહુ મોટું નુકસાન આપણને દેહ છૂટશે ત્યારે થશે માટે નિષ્કપટરૂપી હળવાશ નિષ્કપટરૂપી એર બેગ બાંધી લેવી જેનાથી આ જગતમાંથી જ્યારે આપણે છૂટવાનું થાય ત્યારે સુખેથી આપણે જઈ શકીએ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તેની પળે નહી સમજન એવી છે ભોળાઈ જેને સાનગમાં કઈ ભૂલો એવો છે એને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એની કાંઈ ખબર પડે નહીં એવો ભોળો છે કોઈ શાન નથી કોઈ ગમાન નથી એને કઈ દિશામાં જવું એ પણ ખબર નથી ઘરેથી નીકળ્યો હોય અને કોઈ ગામ જવું હોય તો એને ખ્યાલ ન હોય કે આ ગામ જવું હોય તો આ દિશામાં જવું પડે આ ગામ પછી આ ગામ આવે એનું પણ એને ભાન ન હોય બસ જવું છે આટલું નક્કી કરી અને ઘરમાંથી ચાલતો થઈ જાય જે દિશામાં જવાય એ દિશામાં પણ મારે આ ગામ જવું જ બસ આટલું નક્કી કરી નીકળી જાય આવી એ ગામ એ દિશામાં છે કે નહીં એનું પણ એ તપાસ પણ ન કરે જાણે પણ નહીં જોવે પણ નહીં આવો ભોળો હતો હવે આટલું ભોળ પણ કે જેને પૂર્વ પશ્ચિમનું જ્ઞાન નહીં જેને દિશાઓનું જ્ઞાન નહીં જેને કઈ બાજુ ક્યુ ગામ આવ્યું એનું જ્ઞાન નહીં એવો વ્યક્તિ આ પૃથ્વી ઉપર જીવન જીવી જાય જીવી જાય એટલું નહીં ભક્ત ચિંતામણી જેવા ગ્રંથની અંદર સદગુરુ નિષ્કુળાન સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ સંતના હાથે જેના નામ લખાય અને સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી વ્યાસ પીઠિકાઓથી આવા ભૂલા જેવા ભગતોના કીર્તન ગવાય ચરિત્રો ગવાય ભોળા હતા શાન ગમાન નહોતી તોય લખાઈ ગયા અને મોટા મોટા દિશાઓનું નહીં એક એક વસ્તુનું જ્ઞાન હોય એવા વ્યક્તિઓ રોડાઈ ગયા કારણ એક જ દિશાનું કેટલું જ્ઞાન છે આ જગતનું કેટલું જ્ઞાન છે એક એક વસ્તુનું કેટલું ડિટેલથી જ્ઞાન છે એના કરતાં પણ મહત્ત્વનું એ છે કે તમે ભોળાને સરળ છો કેટલા અને કેટલા તમે ભગવાનને ભેગા રાખો છો એની પાસે એક વસ્તુની દિશા બહુ પાક્કી હતી સ્વામિનારાયણ મંત્રનો જપ એ દિશા એની પાકી હતી આ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશાઓ તો આજે છે ને કાલે નથી પણ સ્વામી નારાયણ મંત્ર દિશા અખંડ છે હોકા યંત્રમાં ઉત્તર અને દક્ષિણ જેમ બતાવે હોકા યંત્રમાં ઉત્તર ને દક્ષિણ બતાવે એ ઉત્તર ને દક્ષિણ તો આજ હોય ને કાલ ન હોય પરંતુ સ્વામિનારાયણ મહામંત્ર રૂપી એને સોય બરાબર ધારી રાખી હોય તો અક્ષરધામની દિશા પાકી હતી એને બીજી આ લોકની દિશાઓની ખબર નહોતી પણ અક્ષરધામની દિશાની એને પાકી ખબર હતી આ લોકની દિશાની એને ખબર નહોતી પરંતુ સ્વામિનારાયણ મહામંત્રની દિશાની પાસે બીજું કાંઈ હતું કે નહીં પણ એને એટલી ખબર હતી હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપવાનું છે આટલી એને ખબર હતી એક દિવસ ભૂલા ભગતને એવી ઈચ્છા થઈ મહારાજના દર્શન કરવા મારે જવું છે ચાલોને દર્શન કરવા જાઓ દિશાની તો ખબર નહોતી તે તો દર્શન કરવા કાજ ચાલ્યો ત્યાં જ્યાં છે મહારાજ નહીં પોતા પાસે અન્ન જળ માગી ખાયવી નહીં કડ ભગવાનના દર્શન કરવા ચાલ્યો પોતા પાસે અનાજ કે કંઈ લીધું નહીં ભોળો હતો આપણે તો ક્યાંય જવાનું હોય તો કેટલું બધું લિસ્ટ કરીને પેક કરીને પછી જઈએ યાત્રામાં જવું હોય તો કેટલું બધું લિસ્ટ કરીએ મોટું અને આને તો કંઈ નહીં પાછું બીજું એવું ખરું કે ગનાને એવું હોય કે ભલે એ કદાચ લે નહીં પણ એને કોક નામથી લેતા આવડે કોકની પાસેથી લઈ લે ઘણા એવા હોય છોકરાઓ સ્કૂલમાં હોય ઇન્ડિયાની અંદર ઘેરથી ડબ્બો કોઈ દી લાવવાનો જ નહીં બીજાના ડબ્બામાં જ હડપ મારે અને હોશિયાર એવો હોય એને મળી રહે કોક ડબ્બા વાળો જોબો એવા હોય કે થી કોઈ દી લાવવાનું જ નહીં બીજાના ડબ્બા જ ખોલીને જમવાનો પણ એની પાસે એવી કળ હોય આવડત હોય રોજ એક એક ખોળ નાખે ઘણા પાસે એવી કળા હોય સત્સંગની અંદર કોઈ પાસેથી કંઈ લેવું હોય રૂપિયા લેવા હોય કઈ લેવું હોય તો એ કડ થી કામ કરે ઓલો રૂપિયા કાઢી નાખે પણ આ તો જબરો ભગવાનનો ભોળો ભગત હતો સાચો ભગત હતો વિશ્વાસી હતો અન અને જળ પોતા પાસે કાંઈ નહોતું પોતે માગી ખાય એવી એની પાસે કોઈ બુદ્ધિ પણ નહોતી કળ પણ નહોતી ચાતુરી પણ નહોતી નહી સાધન બલવચન ચાતુરી એકને ગીર ધારી મેં તો તેરે બિરુદ બરોસે બહુ નામી એક ભગવાનના બિરુદ ઉપર હોય એક ભગવાનના આધાર ઉપર હોય આધારે ભગવાનનો બાકી કોઈ આધાર નથી બુદ્ધિનો આધાર નથી વ્યક્તિનો આધાર નથી સંપત્તિનો આધાર નથી એક પુરુષો આધાર છે ને એના આધારે ચાલ્યો અને એક વખત વાલા ભક્તો આ કથા ફક્ત શાસ્ત્રમાં લખેલી છે એવું નહીં જીવનમાં ક્યારેક ભગવાનની પરીક્ષા કરવા માટે નહીં સાચા ભક્તિ ભાવથી આપણા જીવનમાં ક્યારેક એવો પ્રસંગ બન્યો હશે અને આપણે ખરેખરો ભગવાન ઉપર વિશ્વાસ મૂક્યો હશે અથવા તો મૂકશું ત્યારે આપણે પોતે અનુભવશું કે પુરુષોત્તમ નારાયણ આપણું કાર્ય કરવા માટે આવે છે આપણી સંભાળ રાખવા માટે આવે છે આપણી સંભાળ રાખવા માટે આપણને એવું આવે છે કે હું તારી સાથે જ છું આપણા જીવનમાં પૂર્વે પણ પ્રસંગ બન્યો હશે નહીં બન્યો હોય તો આપણા જીવનમાં જ્યારે કોઈક એવી ઘટના ઘટે કે જ્યારે મહારાજ ઉપર વિશ્વાસ મૂકવો પડે આપણે અને ત્યારે વિશ્વાસમાં અવિશ્વાસ ન આવે નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ન થાય એવી આપણે જો સમજણ કરેલી હશે તો કોઈક જગ્યાએ મહારાજ આપણને એવું ઐશ્વર્ય બતાવશે કોઈક જગ્યાએ શ્રીજી મહારાજ આપણને એ એવો પોતાનો અનુભવ કરાવશે કે આપણી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણે ભૂલી નહીં શકીએ અને ખરેખર સાચા હૃદયથી ભક્તિ કરવી સાચા હૃદયથી મોક્ષના માર્ગે ચાલવું હજારો પરચાઓ આપણા જીવનની ક્ષણે ક્ષણે થાય છે એક એક પડે શ્રીજી મહારાજ હજારો પરચા પૂરે છે જો આપણને જોતા આવડે તો પણ આપણે વિશ્વાસુ હોઈએ નિર્દોષ થવા માટે પ્રયત્ન કરતા હોઈએ આપણે આ જગતની અંદર ભોળાને સરળ ભલે ગણાતા હોઈએ જગત ભલે આપણાથી હોશિયાર ગણાતું હોય પણ યાદ રાખો મોક્ષના માર્ગમાં તો નહીં સાધન બલ વચન ચાતુરી એક ભરોસો સરને ગીર વચન ચાતુરી વાળાનું અહીં કામ જ નથી કેવી બુદ્ધિ જે જગત તરફની છે એવી પંચાળાના પહેલામાં જેવી બુદ્ધિ કીધી એવી નહીં મહારાજ કે બુદ્ધિવાળા પર તો અમારે બહુ હેજ છે એવી બુદ્ધિ તો એક્સેપ્ટ છે ભગવાનને પરંતુ જગત તરફની બુદ્ધિ ભગવાનને નથી એની સાથે મેળ ખાતો કલ્યાણના માર્ગની અંદર ગમે એટલું જગતનું શીખેલા હોઈએ એ એક પણ વસ્તુ કામ નથી લાગતી અરે શાસ્ત્રના અર્થને સારી રીતે કરી જાણતા હોઈએ તોય કામ નથી લાગતું વેદોને ઉપનિષદોના અર્થ સારી રીતે આવડતા હોય તો પણ એ કલ્યાણના માર્ગમાં કામના થતા નથી જો સત્પુરુષોના ચરણરજથી બુદ્ધિ સ્નાન કરીને ચોખ્ખી ન થયેલી હોય જેવી રીતે આ શરીરની ગંધ કાઢવા માટે સાબુની જરૂર પડે અને પાણીથી સ્નાન કરીએ ત્યારે આ શરીરની ગંધ જાય એમ બુદ્ધિની અંદર પણ અનિશ્ચયરૂપી ગંધ અવિશ્વાસ રૂપી ગંધ કપટરૂપી ગંધ આ બધું બુદ્ધિમાં પડેલું છે બુદ્ધિની ગંધને કાઢવા માટે સત્પુરુષના સમાગમરૂપી સત્પુરુષના ચરણ રજથી જે બુદ્ધિ ધોવાઈને સ્નાન કરીને ચોખ્ખી ન થાય તે બુદ્ધિ ભગવાનને ધારવાને લાયક થતી નથી એ બુદ્ધિ મોક્ષ માર્ગે ચાલવાને ચલાવવાને લાયક થતી નથી માટે આપણને મળેલી બુદ્ધિ મન ચિત્ત અહંકાર આ અંદર કંઈક ગંધ પેઠેલી છે એ ગંધને કાઢી અહંકારની અંદર એ ગંધ જે છે કે હું કંઈક છુવા જગતની અંદર હું કંઈક છુઆ કરવા વાળો એમાં નાખવાનું છે હું તો પુરુષો તમનો દાસ મુક્ત પુરુષો તમને મુક્તોનો એ દાસનો દાસ છું એ નાખવાનું છે ઓલી ગંધ કાઢીને બીજી ગંધ નાખવાની છે જેમ શરીર ગંધાતું તમે સાબુ ઘસો એટલે સાબુની સુગંધ આવે પછી શરીરમાંથી સેન્ટ છાંટો એટલે સેન્ટની સુગંધ આવે કપડામાંથી એવી રીતે અહંકાર ઓલી ગંધ દુર્ગંધ છે એને કાઢવાની છે હુંકારરૂપી અને દાસત્વની સુગંધ અંદર નાખવાની છે બુદ્ધિમાંથી અવિશ્વાસ અનિશ્ચય કપટ એ બધી ગંધ દુર્ગંધ કાઢવાની છે અને અંદર વિશ્વાસ નિશ્ચય અને નિષ્કપટપણાની સુગંધ નાખવાની છે ચિત્તમાં જગતના પદાર્થોના ચિંતનરૂપી દુર્ગંધને કાઢવાની છે પુરુષોત્તમની મૂર્તિ પુરુષોત્તમનું ધામ પુરુષોત્તમના મુક્તોના ચિંતનરૂપી સુગંધને નાખવાની છે અને મનની અંદર જગતના સંકલ્પ વિકલ્પ રૂપી દુર્ગંધને કાઢવાની છે અને પુરુષોત્મના તમના ચરિત્ર રૂપી જાડાની સુગંધ નાખવાની છે આ ચારમાં આ સુગંધ પ્રવેશી જાય તો અંતઃકરણ સુગંધિમાન થઈ જાય એટલે અંતઃકરણો બહારથી સુગંધને જ ઈચ્છે પછી નેત્ર ભગવાનના દર્શનને જ ઈચ્છે કાન ભગવાનની કથાને જ ઈચ્છશે જીભ ભગવાનના પ્રસાદને અને ભગવાનના ગુણગાનને જ ઈચ્છશે અને જ્યારે અંતઃકરણ સુગંધિમાન થશે એટલે ઓટોમેટિક આત્માની આજુબાજુ સુગંધનું પડ ચડશે અને આત્મામાંથી પણ પછી ઓટોમેટિક એ આત્મા ભગવાનને ગમે ભગવાનના માર્ગે ચાલે હંમેશ ને માટે ગમે તે પરિસ્થિતિમાં ક્યારેય પાછો ન પડે એવો થઈ જાય આવું કરવા માટેનો ઉપાય રોજ આત્મવિચાર છે રોજ થોડો વિચાર કરીએ હું કોણ છું શા માટે છું આ પૃથ્વી પર મારું અસ્તિત્વ શા માટે કયા કારણથી હું આ પૃથ્વી પર છું હું જે છું એ આ શરીરમાં રહ્યો છું એ શરીર કેવું છે એનું રૂપ કેવું છે હાડ માંસ ચામડા નસો હાડકા પરું આ બધું વીટીને આ શરીર બનાવ્યું છે આવા શરીરમાં મારે રહેવું પડે છે હું રહ્યો છું કયા કારણથી આનો વિચાર જો કરે આ પૃથ્વી પર હું રહ્યો છું કયા કારણથી મારા આત્માને કોઈક સારા પરિવારમાં જન્મ આપ્યો ભગવાને કયા કારણથી કોઈ સત્સંગીને ઘેર જન્મ આપ્યો કયા કારણથી સત્સંગીને ઘેર જન્મ ના આપ્યો પરંતુ મને આટલા વર્ષ પછી સંતોનો યોગ આપ્યો અને આવો સત્સંગ સમજાવ્યો કયા કારણથી આવો જો વિચાર જીવ કરે ને તો મોક્ષના માર્ગે બરાબર એક્ઝેટ હાલ્યો જાય એને ભલે દિશાની ખબર ના હોય પણ એની દિશા પુરુષો તમ નારાયણ અંતર્યામી રૂપેને બતાવે આ દિશા છે હાલ્યો જાય પણ જીવ આવો વિચાર કરતો નથી ગાફલપણે હાલ્યો જાય છે એના કારણે જીવમાં જાગ્રતતા નથી આવતી અને જ્યાં સુધી જીવમાં જાગ્રતતા ન આવે ત્યાં સુધી કરોડો ઉપદેશ કરવા છતાં પણ જીવ મોક્ષ માર્ગે ચાલતો નથી કરોડો કથાઓ સાંભળવાને કરવા છતાં પણ પોતાનો આત્મા કરવાવાળા કે વાળાનો મોક્ષ માર્ગે ચાલતો નથી એની પાછળનું કારણ એક છે વિચારો કરોડો જોઈએ ઉપદેશની વાત એક કરીએ કે સાંભળીએ એના કરતા એ ઉપદેશના જે વિચારો છે એ હજારો જોઈએ એ હજારો વિચારો ભેગા થાય ત્યારે એક દિશા નક્કી થાય છેલ્લો જન્મ દિશા તો એક જ છે આપણી છેલ્લો જન્મ બીજી કોઈ દિશા જ નથી એક જ દિશા છે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ રૂપી અક્ષર ધામના તખત ઉપર બેઠેલા મહારાજ અને મહારાજની આજુબાજુ અનંત મુક્તો બેઠા એ મુક્તોની સભા એને અખંડ આ દેહમાં પણ ધારી રાખવી અને દેહ પછી પણ એ સભાને ધારી રાખવી એ સભાને ધારી રાખવી અને એ સભાના ધરતા અને સભામાં બેસવા વાળા એ સભાના ભોગતા બે થાવું છે આ જ કરવાનું છે આજ આપણી દિશા છે આ જ આપણું કર્તવ્ય છે આ જ આપણી ફરજ છે આ જ આપણી મૂડી છે અને આ આના માટે જ આપણો આ પૃથ્વી પર જન્મ છે પણ આ વાતની ઘેડ આપણે બરાબર બેસાડતા નથી એના કારણે વારે વારે ભૂલાય છે વારે વારે માર્ગ આપણાથી ચૂકાઈ જાય છે ભૂલો ભગત જબરો ભોળો છે ચાલ્યો જાય છે એને માગી ખાવાની પણ કળ નથી પાછો કેવો છે ડાબી જમની ન ઉષ્ણનો નહીં ઉચાટ ડાબી કે ખબર નથી અને ઉષ્ણ ઠંડુ ને ગરમ એની પણ એને ખબર નથી એમ ચાલીયો દર્શન કાજ ત્યારે આ સામા મહારાજ વાલો વિપ્રતનો વેસ લઈ ચાલ્યા ભક્ત પોતે થઈ પાતા લાવ્યા કરી કેવા દયાળુ મહારાજ જ્યારે યાદ રાખો આપણને આપણી ચિંતા ભૂલાઈ જાય ત્યારે પુરુષો તમને આપણી ચિંતા ચાલુ થાય જયારે આપણે આપણી કાળજી લેવાનું ભૂલી જઈએ ત્યારે પુરુષો તમને આપણી કાળજી રાખવાની ઈચ્છા થાય મહારાજ સ્વયં દોડતા આવ્યા હા યાદ રાખવું આવું કૃત્ય ભૂલા ભગતની કથા સાંભળી આપણે વિચારીએ કે મને ભગવાન આવું કરે ચાલો હું આલ્યો જોઉં એમ નથી થતું જે નક્કી કરીને ભગવાનની પરીક્ષા કરવા કરે ને એમ નથી થતું હૃદય આવું થઈ જવું જોઈએ કે ભગવાન જ બધું કરશે મારું એવું જ્યારે થઈ જાય ત્યારે પુરુષો તમને કરવું જ પડે છે કરવું જ પડે છે કારણ કે વિશ્વાસથી બંધાયેલા છે પુરુષોત્તમ નારાયણને દોરડાઓ બે ત્રણ દોરડા જેવા છે બે ત્રણ હાંકડો જેવી છે જે બાંધે છે બાકી કોઈ હાંકડની તાકાત નથી જે ભગવાનને બાંધી શકે પકડાવ નહીં બંધાવ નહીં પણ છતાંય બંધાય છે વિશ્વાસ રૂપી દોરડાથી નિશ્ચય રૂપી દોરડાથી અને પ્રેમરૂપી દોરડાથી પુરુષોત્તમ નારાયણના દોરડાઓથી બંધાય છે એને નથી કરવું તો પણ કરવું પડે ઓલો હામેનો આત્મા કરોડ જન્મ પછી ધામમાં જાય એવો છે પણ એ આત્માને ગમે ત્યાંથી ચટકી એવી લાગી કે આવા મોટા પુરુષોત્તમ નારાયણ આવા મોટા સાધુઓ આવો આ દિવ્ય સત્સંગ મારો છેલ્લો જન્મ થવાનો થવાનો ને થવાનો જ મને મારા જ લેવા આવવાના ને આવવાના ને આવવાના જ આટલો જો એને વિશ્વાસ મોટા પુરુષના વચને કરીને શાસ્ત્રના વચને કરીને જો થઈ ગયો હોય તો પુરુષોત્તમ નારાયણનું નક્કી કરેલું હોય કે કરોડ જન્મ પછી આને લેવા જવું પુરુષોત્તમ નારાયણ ને કરોડમી સેકન્ડમાં લેવા જવું પડે વિશ્વાસ આટલું મોટું કામ કરે છે મોટા પુરુષ ઉપર મૂકેલો વિશ્વાસ એ એટલું મોટું કામ કરે છે આપણે તો બસ આટલું જ કરવાનું છે એકડો એક જ એક જ એકડો ઘૂંટવાનો છે આ મહારાજ સર્વોપરી છે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આવા મોટા છે એનો વિશ્વાસ છે કે મને છે જ એ મને અંત કાળે લેવા આવવાના જ છે મારી બધી કસરો ટાળીને મને ચોખ્ખો કરીને પુરુષોત્તમ નારાયણ પોતાની મૂર્તિનો ભોગતા મને કરવાના જ છે આવું જો થઈ જાય વિશ્વાસ જબરો થઈ જાય અને હે તેવું કે હે મહારાજ હે મોટા પુરુષો તમને છોડીને ક્યાં જો તમે મને કેવી રીતે છોડી શકશો તમે તમારા બાળકને છોડી દેશો તમે અનાથ બાજુ જોવો પણ નહીં હે નાથ ન દીજે અનાથ બિસારી પ્રેમાનંદ સ્વામીએ ગાયું હે નાથ ન દીજે અનાથ બિસારી અનાથ બાળકની હામુ જોજો તમે નાથ છો હું અનાથ છું તો તમે મને ભૂલતા નહીં આવો પ્રેમ રૂપી એક સ્તુતિની પ્રાર્થના વિશ્વાસ રૂપી એક સ્પંદન હૃદયમાંથી અને નિશ્ચય રૂપી જબરું એક દોરડું પુરુષોત્તમ નારાયણના ચરણમાં આપણે મૂકીએ અને પુરુષોત્તમ નારાયણની તાકાત નથી કે કરોડ જન્મની કસર એને આ જન્મે આપણી ટાળવી પડે મોટા પુરુષને કરોડ જન્મની કસર આ જન્મે આપણી ટાળવી પડે કરવાનું તો આટલું જ છે બાકી તો ત્રણ શરીરથી પર થઈ જવું અને આત્મસત્તારૂપ થઈ જવું એ બધા માટેના કામ નથી બધા એ કરી શકતા પણ નથી પણ જે આપણી કેપેસિટીનું છે વિશ્વાસ નિશ્ચય અને પ્રેમ જબરજસ્ત ભગવાનને મોટાનો નિશ્ચય એ નિશ્ચય દ્વારા વિશ્વાસ અને વિશ્વાસ મૂકીને અતિશય એમાં હેત આટલું જો થઈ ગયું તો કરોડ જનોની કસર આ જન્મે ટળે અને આ લોકમાં પણ બધું જ થાય શું ન થાય ભગવાન વિપ્રના રૂપમાં આવ્યા ભગતની ભેગા ચાલ્યા પાણી પાતા પાતા અનાજ ખવડાવતા ખવડાવતા જતન કરીને ભૂજ શેર સુધી લઈ આવ્યા ભૂજ જતા મહારાજ એટલે સુધી લઈ શેર દેખાડી જાય પછી રૂપ અદ્રશ્ય કરી આવી બેઠા પાટ હરી ભુજમાં મહારાજે કહ્યું જો ઓલું મકાન છે ત્યાં સ્વામિનારાયણ છે તમે ન્યા પહોંચો હું આવું છું હમણાં થોડી ખરીદી કરીને અને ઓલો ભોળો ભગત ન્યા અંદર હાલતો હાલતો જાય ત્યાં મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને મહારાજ અદ્રશ્ય થઈ અને પાછળ પાછા પાટે જઈને બેઠા ઓલો ભગત આગળ હાલવા લાગ્યો અંદર ગયો મહારાજ સિંહાસન પર બેઠેલા મહારાજના દર્શન કર્યા બહુ રાજી થયા કીધા ભક્ત ભૂલે દર્શન નાથ નિરકી થયો મગન પછી નાથે પૂછ્યું એને એમ કહો આવી શક્યા અહી કેમ પછી નાથે પૂછ્યું કેમ તમે આવી શક્યા અહીં કેવી રીતે પહોંચ્યા તને બધી ખબર હતી કે આ ભૂજ કઈ રીતે અવાય કેમ અવાય અતિ વૃદ્ધને ન ચાલે પગ કેમ તમે તો વૃદ્ધ છો ઉંમરવાળા છો પગ તો તમારા ચાલે એવા છે ધ્રુજો છો કેવી રીતે તમે ઠેક ભૂત સુધી પહોંચી ગયા હતું ખર્ચી ભાતું ભેડું કાંઈ કેમ પહોંચ્યા ડોસા તમે આઈ કઈ ખાવા પીવાનું હતું રૂપિયા હતા તમારી આરે કેવી રીતે પહોંચ્યા અને જ્યારે મહારાજ આવા બધા પ્રશ્નોને પૂછે છે ત્યારે ભૂલો ભગત જે વિશ્વાસ ઉપર નીકળેલો છે વિશ્વાસ બહુ જ મોટી વસ્તુ છે એટલી મોટી વસ્તુ છે વિશ્વાસ કે કલ્યાણના માર્ગની અંદર કે આલોકની અંદર પણ વિશ્વાસ બહુ મોટું કામ કરે છે કહે ભક્ત બ્રાહ્મણ બેડો હતો આવ્યો અન્નને જળ આપતો મને તેડી આવ્યો એ હાઈ મેલી મંદિરમાં ગયો ક્યાંય એક બ્રાહ્મણ હતો મહારાજ ખબર નહીં મને તો મહારાજ રસ્તાની ક્યાં ખબર પડે છે અને મારી ભેગા મારા રૂપિયા ક્યાં હોય અને મારી ભેગા જમવાનું ક્યાં હોય પણ મહારાજ હું તો હાલ્યો આવતો તો એક બ્રાહ્મણ મને મળ્યો મને પૂછ્યું ક્યાં જવું છે મેં કીધું મહારાજના દર્શન એ કે મારે જવું છે હાલો તમને લઈ જાઓ એટલે હું તો એની બેગ હાલતો તો એ બહુ દયાળુ હતો મને રસ્તામાં પાણી પાયું જમાડ્યો મહારાજ બહુ દયાળુ હતું એ અને પછી અહીં કીધું કે અહીં આગળ મહારાજ છે તમે દર્શન કરો હું આવું છું બજારમાં ખરીદી કરીને પછી મહારાજ ખબર નહીં એ ક્યાં ગયો મહારાજ ત્યારે કે ત્યારે નાથ કહે અમે હતા આવ્યા તારી ખબર રાખતા દીધા એ ધાન નદી મહારાજ કે બ્રાહ્મણ બીજું કોઈ નહીં અમે પોતે હતા મહારાજે જેટલા જેટલા રસ્તામાં ઘટનાઓ ઘટી હતી એ બધાની નિશાની આપી તને યાદ છે ઓલી નદી આપણે બેઠા હતા પછી મેં તને ત્યાં જમાડ્યો તો આ વસ્તુ આપી હતી પછી આગળ તું થાકી ગયો ત્યાં મેં તને સુવાડી દીધો હતો તને યાદ છે એ હું પોતે જ હતો અને ત્યારે ભૂલો ભગત પોકે પોકે રોવા માંડ્યો આંખમાંથી આંસુડા પડવા લાગ્યા હે દયાળુ હે કૃપાળુ હે પરમ કરુણાના નિધિ તમારા જેવો કોણ આ દુનિયાની અંદર દયાળુ હોય કે જે મારા જેવા એક જીવાત્મા માટે વિચારો તો ખરા કે અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત કોટી જીવો છે એમાંથી એક આ પૃથ્વી ઉપર અનંત કોટી બ્રહ્માંડોની વાત જવા દે આ પૃથ્વી પર આપણા જેવા કેટલા મનુષ્યો છે એ મનુષ્યોમાં કેટલા બધા મનુષ્યોમાં આટલા બધા આત્માઓ અને એ આત્માની અંદરનો એક આત્મા આપણે છીએ આ શરીરમાં એની ખબર મહારાજ સ્વયં લે કેવડી મોટી વાત કહેવાય જે ભગવાનની આગળ અનંત કોટી બ્રહ્માંડો નજરમાં નથી કોટી બ્રહ્માંડોના જીવાત્માઓ નજરમાં નથી આ એક જ પૃથ્વી ઉપર કેટલા જીવાત્માઓ જળ ચળ ખેચર આ પૃથ્વી પર ચાલવાવાળા સ્થળવાળા કેટલા બધા જીવાત્માઓ એ બધા જીવાત્માઓ વચ્ચે મહારાજ એક આપણને જોવે મહારાજ એક આપણને કે તું મારો છો આપણે કોઈ તકલીફમાં પડીએ તો એવડા મોટા મહારાજ ન્યા બેઠા થકા અહીં આગળ આપણી ખબર રાખી લે કે ભગવાનની કેવડી મોટી દયા કહેવાય એવા મોટા મહારાજની નજર આપણી ઉપર છે એવા મોટા મહારાજે આપણને પોતાની નજરમાં લીધા છે એવા મોટા મહારાજના મહામુક્તોએ અક્ષરધામમાંથી આ પૃથ્વી પર દેહ ધરી એવી લીલા બતાવીને આપણને પોતાની નજરમાં લીધા છે આપણને પોતાની સમીપે રાખે છે આપણી સેવાને અંગીકાર કરે છે આપણને

એમ ભગવાન ભજવાનો આજ લાગ આવ્યો છે જો ભજી લઈએ તો વિશ્વાસ મૂકીને મહારાજ કે અમે હતા બધાય વાટગાટના એ ધ્યાન આપ્યા ત્યારે ભક્ત બહુ રાજી થયો એની આંખમાંથી આંસુડા પડવા લાગ્યા ત્યારે ભક્ત કહે સર્વે સત્ય મને લાવી આપી હિંમત પરચો વાત એક આવી રીતે ભક્ત કે તમારી વાત સાચી છે મહારાજ આવો પરચો મહારાજે ભુલા ભગતને એકસો ને સાડત્રીસમાં પ્રકરણમાં આ બીજો પરચો છે પૂર્યો છે ત્રીસ કડી એકસો ને સાડત્રીસમાં પ્રકરણની પૂરી થઈ છે બીજી કથા ફરી વખત ક્યારેક સાંભળશું મહારાજની ગણશ્યાં મહારાજ નિજે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વર ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યાં મહારાજ